પાકિસ્તાનના એરબેઝ પર આતંકી હુમલો થયો. મિયાવાલીમાં પીએપી બેઝ પર હુમલો પીએએફ પીએપી બેઝ પર હુમલો થયો છે. આતંકવાદીઓએ ઘૂસીને ગોળીબાર કર્યો છે. હુમલામાં 3 એરક્રાફ્ટ ફ્યુઅલિંગ ટેન્કરને નુકસાન થયું છે. પાકિસ્તાને 3 આતંકીઓને ઠાર કર્યા છે. તો આ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે પાકિસ્તાનથી. પાકિસ્તાનના એરબેઝ પર હુમલો થયો છે અને એ પણ આતંકી હુમલો થયો છે. મિયાવાલીમાં પીએએફ બેઝ પર હુમલો થયો છે. આતંકવાદીઓએ ઘૂસીને ગોળીબાર કર્યો. હુમલામાં 3 એરક્રાફ્ટ અને ફ્યુઅલિંગ ટેન્કરને નુકસાન થયું છે. પાકિસ્તાને 3 આતંકીઓને ઠાર કર્યા છે. ન્યૂઝ 18ના રાઇઝિંગ ગુજરાતમાં બોલ્યા સીએમ. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો પડશે. વૈકલ્પિક વ્યવસ્થા માટે સરકાર તૈયાર છે. કાગળના ઉત્પાદન માટે મદદ માટે સરકાર તૈયાર છે. સુશાસન આપવું છે, સારી સેવા આપવી છે. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જ પ્રયો, ગમે તે કરો, બધા ભેગા થઈને પ્લાસ્ટિક કેવી રીતે બંધ થાય એનો જ પ્રયત્ન કરો. અને સરકાર હર હંમેશ કોઈ પણ સારા પ્રયત્નો હશે તો એની સાથે સરકાર તૈયાર છે તમારી સાથે ઊભા રહેવા માટે. તમને અત્યારે કદાચ પ્લાસ્ટિક બંધ કરવામાં કંઈક તકલીફ પડતી હશે તો સરકાર તમારી સાથે ઊભી રહેશે કે ભાઈ તમે એક વર્ષની તમારા પ્લાસ્ટિકની જગ્યાએ તમારી જેને કહેવાય કે જે ઉપયોગ કરતા હોય એની જગ્યાએ કાગળ વાપરશો તો એમાં પૈસાનું નુકસાન જતું, સરકાર તમારી જોડે ઊભી રહેશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની કર્તવ્ય નિષ્ઠા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાની વહારે આવ્યા આરોગ્યમંત્રી. મહિલાની સત્વરે સારવાર ઉપલબ્ધ કરાવવા 108 એમ્બ્યુલન્સની કરી વ્યવસ્થા. સ્થાનિકોને પણ સીપીઆરની અગત્યતા સમજાવી હતી. ગાંધીનગરથી અમદાવાદ આવતા સમયે આ ઘટના બની. માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને નવજીવન આપ્યું. ટીમની મહિલાએ સીપીઆર આપી મહિલાનો જીવ બચાવ્યો. ઇજાગ્રસ્ત મહિલાને સમયસર સારવાર મળી રહેતા જીવ બચી ગયો. મહિલાના જીવ બચાવવા માટે સ્થાનિકોએ પણ પ્રયાસો હાથ ધર્યા હતા. મહિલાને સત્વરે સારવાર માટે ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરાયા. સમયસર સારવાર મળી રહેતા મહિલા સંપૂર્ણપણે સ્વસ્થ છે. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ. દિલ્હી, બિહાર, યુપી, પંજાબ અને હરિયાણામાં અનુભવાયો આંચકો. બારડોલીમાં શ્વાને 12 લોકોને ભર્યા બચકા. શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ. એમએલએ ચૈતર વસાવા સામે ફરિયાદ મુદ્દે ડેડિયાપાડા બંધનું એલાન. સાંસદ મનસુખ વસાવાએ બંધ નહીં રાખવા વેપારીઓને કરી અપીલ.